ભગવાન એટલા માટે કહે છે, નિદ્રા કરતા પણ ખતરનાક પ્રમાદ છે, પંચાક છે. નિદ્રા એ પાસ્ટ ટાઈમ છે, પંચાક એ વ્યસ્ત ટાઈમ છે. ખતમ કરી નાખે છે તમારા સમયને, ખતમ કરી નાખશ. કેટલા ફ્રેન્ડ સાથે કેટલી વાતો હશે બોલો ને આજના ફ્રેન્ડશીપ ડે ના, ગર્લફ્રેન્ડ, બોયફ્રેન્ડ, હી ફ્રેન્ડ, શી ફ્રેન્ડ, અને કઈ ન મળ્યું તો આ બધું તો છે ચેટિંગ થી લગાવીને ઇન્સ્ટા સુધીમાં. અમને આજે ફ્રેન્ડશીપ ડે છે એટલે થોડીક ફ્રેન્ડની વાત કહી દઉં. તમારા ફ્રેન્ડ્સ કેવા, ચાર પ્રકારના હોય છે. નંબર એક એસિડ જેવા, નંબર બે લીંબુ જેવા, નંબર ત્રણ સાકર જેવા, અને નંબર ચાર મેળવણ જેવા. એસિડ એટલે દૂધની અંદર એસિડ પડે તો દૂધ કેવું થઈ જાય, ફાટીને ખતમ થઈ જાય, ફાટીને ખતમ થઈ જાય, દૂધ દૂધ ન રહી શકે એવા તમારા જીવન રૂપી, તમારા લાઈફ રૂપી દૂધની અંદર કોઈ એવો મિત્ર જો આવી જશે ને, તમારી જિંદગીને ફાડીને ફેંકી દેશે. કયા પાપ એવા નહીં હોય કે જે તમારી પાસે નહીં કરાવે, એ ડિવોર્સ લેવડાવશે, એ વ્યસનોના રવારે ચડાવશે, એ એબોર્શન કરાવશે. તમારા મા બાપને પણ કહી દેશે, એ તમને કહી દેશે. બહુ હેરાન કરે છે, તારા મા બાપ તને બહુ પજવે છે, એને વૃદ્ધાશ્રમની અંદર નાખી દેવ. આવી હલકી અને હલકત સૂચનાઓ આપનારો કોઈ મિત્ર હોય તો તમારા જીવનમાં એસિડ જેવો સમજો. નંબર બે, કેટલાક મિત્રો લીંબુ જેવા હોય છે, લીંબુ દૂધમાં પડે શું કરી નાખે, ફાડી નાખે. એવા કેટલાક મિત્રો હશે, તમે એને કહેજો શિબિરમાં ટાઈમ પાસ, વ્યાખ્યાનમાં ટાઈમ પાસ, પૂજામાં દેખાડો, કોઈ પણ અનુષ્ઠાન લાવો, રૂપિયાના ખર્ચા, રૂપિયાના ધુમાડા, લોકો આમ ભૂખે મરે અને તમે આવી રીતના તમે કોઈ પણ સારી વાત લાવે અને તમારી સારી વાતને જે તોડી નાખે એ તમારો મિત્ર લીંબુ જેવો સમજ રાખ્યા છે. એસિડ અને લીંબુ જેવા મિત્ર હોય તો આજથી નક્કી કરી નાખજો, એની દોસ્તી તોડી નાખજો. ફ્રેન્ડશીપ ડે તમને જિંદગીભર યાદ રહેશે. કોઈ ગલત મિત્રથી તમે આજે છેડો ફાડી નાખો, આનાથી મોટો ફ્રેન્ડશીપ ડે બીજો કોઈ ના હોઈ શકે. સારા મિત્ર કરો તો બહુ સારી વાત છે, કમસે કમ ગલત મિત્રોથી દૂર થઈ જાઓ. ફ્લાવર વાઝ લઈ આવ્યા ચાઇનાનું, પણ એમાં નાખવા માટે ફૂલ નથી તો કોઈ દિવસ ધૂળ નાખો ખરા. મિત્ર વગરના રહેજો, પણ ગંદા મિત્રની ક્યારે સોબત નહીં કરતા. અંગ્રેજીમાં એક સરસ કહેવત છે, અ મેન નોઝ બાય ધ કંપની હી કીપ્સ. તમે કોણ છો એ જાણવું છે, તમારા ફ્રેન્ડ્સનું નામ આપી દો, એના પરથી કહી દઉં હુ આર યુ. તમારા ફ્રેન્ડ્સ, તમારી કંપની, તમારું સર્કલ, એના પરથી અમને ખબર પડી જાય તમે એટલી હદે નીચે ઉતરો છો. તમારા મા બાપ સાથે બેસવાનો તમારી પાસે સમય નથી, પણ તમારા લબાડ મિત્રો સાથે તમારી પાસે બેસવાનો સમય, પરણ્યા પછી તમારી વાઇફ સાથે તમારી પાસે બેસવાનો સમય નથી, પણ તમારા ગંદા મિત્રો સાથે તમને રખડવાનો, ફરવાનો તમારી પાસે સમય છે. આ એસિડ અને આ લીંબુથી દૂર રહો. તાકાત હોય તો તમે સાકર જેવા મિત્ર બનાવો. સુગર કેવી હોય, દૂધની અંદર સાકર નાખો, દૂધ કેવું થઈ જાય, મીઠું થઈ જાય. દૂધની અંદર સાકર પડે અને દૂધ મીઠું થઈ જાય. લાઈફમાં એક એવો સરસ ફ્રેન્ડ રાખો, તમારી લાઈફ સુગર કોટે, સુગર જેવી મીઠી મીઠી થઈ જાય. એ તમને સામે ચડીને કે દોસ્ત ચાલ મારા સાથે બહુ સરસ આવ્યા છે, શિબિરમાં મજા આવશે. લાવ્યા છો કે નથી લાવ્યા, તમે તમારા ફ્રેન્ડ્સને લાવ્યા હશો ને. જે બીજાને લઈ આવ્યા હોય એ આંગળી ઊંચી કરો. તમને કોક લાવ્યો એ નહીં, તમે બીજાને લઈ આવ્યા. યસ, વેરી ગુડ. આ અમારા અંકુરભાઈ દસ દસ પાસ લઈ જાય, દસ દસ પાસ શિબિરના, અને વોટ્સએપ પર સ્ટેટસ પર મૂકે મેં લીધો, તમારે લેવો છે, એમ કરીને પાસો આપતા જાય અને લાવતા જાય. મને આનંદ છે. બીજે બધે શું હોય શિબિરમાં, પેલા કરતા બીજા સન્ડે ડાઉન થાય, બીજા કરતા ત્રીજે ડાઉન થાય, નવસારી ઉલટા ચાલ રહા હોય, પેલા કરતા બીજાની સંખ્યા વધારે, બીજા કરતા ત્રીજાની, તમને કેવી રીતના ખબર પડે? અરે યાર, તમે આ પ્રભાવના લ્યો છો એના પરથી. પજુષણ આવે ને, તમે એમ કહી દો કે મારે અઠાઈ કરવી છે, ખટાક દઈને ના પાડે. અરે યાર, લાંઘણ કહેવાય આવું બધું, ભગવાને ખાવા માટે બનાવ્યું, હું છોડી દે છે, આવું જૈનો બોલતા હોય છે. બોલે છે કે નથી બોલતા? આવો કોક મિત્ર હોય તો સમજો, અને અધૂરામાં તમારા બોલીવુડે પણ તમારી પથારી ફેલાશે.